અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે એન્ટી કરપ્શન બ્યુરો ઓફિસની અધિક નિયામક શમશેર સિંહના હાથે શુભારંભ કરવામાં આવ્યો હતો। समग्र गुजरात राज्य में भ्रष्टाचार माजा मुकी है। आ भ्रष्टाचार ने नाथवा माटे गुजरात राज्य में लांच रुश्वत ब्यूरो ऑफिस खोलवामां आवी छे, जे अंतर्गत अरवल्ली जिला ना मोडासा खाते मेशवो कॉलोनी में आज लांच रुश्वत ब्यूरो ना गुजरात राज्य ना अधिक नियमन શમશેર સિંહ હાથે રિબિન કાપીને શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેક્ટર બીજે ભટ્ટ, જિલ્લા પોલીસ વડા મયુરસિંહ ચાવડા, લાંચ રુશ્વત બ્યુરોના મદદનીશ નિયામક પીજે ચૌધરી, અરવલ્લી જિલ્લા લાંચના રુશ્વત બ્યુરોના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે આર વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ફરિયાદીઓને સન્માનપત્ર આપી તેનું સન્માન કરવામાં આવ્યું હતું। 2014 વર્ષ માં એસીબી એ રેકોર્ડ કેસીસ કર્યા છે અને અમે આત્મસાત મિલકતના કેસો, क्लास वन ना विरुद्ध ना केसों, वचेटिया मिडलमेन ना विरुद्ध ना केसों में खूबज वधारो थयो छे। आवता वर्षों में पण अमे एक कामगीरी चालू राखी छे, पण आवता वर्ष में 2015 में खास करीने अमारा जे मुख्य उद्देश्य रहेशे के मिडलमेन ना केसों वधारे करवो अने आ प्रमाणसर मिलकत ना केसों वधारवाना छे। तो आ बे जे प्रकारना केसों छे एना उपर एसीबी कामगीरी वधारे फोकस रहेशे। સોશિયલ મીડિયા ઉપર નાગરિકો કોઈ પણ ફરિયાદ મોકલી શકે છે, સુઝાવ પણ મોકલી શકે છે, કોમેન્ટ પણ મોકલી શકે છે અને આ ફરિયાદો ઉપર અમે પગલાં લેતા આવીએ છીએ અને અમારી કામગીરીમાં એનાથી સુધારો થતા હોય છે। કેમ કે નાગરિકોની જે પડતી તકલીફ છે એ તાત્કાલિક અમને સોશિયલ મીડિયા મારફતે મળી જતી હોય છે। ઘણી વખતે જે નાગરિક છે એસીબી કચેરી આવતા ન હોય, આવા માંગતા ન હોય અને તકલીફ પડતી હોય, પણ આના ફોન ઉપરથી જ એ પોતાના સુઝાવ મોકલી શકે, પોતાની ફરિયાદ મોકલી શકે અને પોતાના જે ઇન્ફોર્મેશન છે, બાતમી છે એ આપવા માંડે તો એ પણ મોકલી શકે છે। આ અરવલ્લી જિલ્લા નવા બન્યા છે તો હવે એસીબી અમારા જે 7 જિલ્લા નવા બન્યા છે, 7-7 જિલ્લામાં નવા પોલીસ સ્ટેશન ચાલુ કરવામાં આવનાર છે અને અરવલ્લી જિલ્લામાં આજે અમે નવા પોલીસ સ્ટેશનના ઉદઘાટન કર્યા છે। દ્વારકામાં નવા પોલીસ સ્ટેશનનું ઉદઘાટન થઈ ગયું છે। બાકી જે 5 જિલ્લાઓ છે અમે પણ ટૂંક સમયમાં પોલીસ સ્ટેશનોનું ઉદઘાટન થઈ જશે। લાંચ રુશ્વત બ્યુરોના ગુજરાત રાજ્યના અધિક નિયામક શમશેર સિંઘે જણાવ્યું હતું કે 2014માં જે કામગીરી કરવામાં આવી હતી તેના દ્વારા અપ્રમાણસર મિલકતના કેસો કરવામાં આવ્યા હતા અને 2015માં સામાન્ય માણસોના કેસ ઉપર વધારે ધ્યાન આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી।